વર્ષ બાદ ધામધૂમથી ઉજવવા જઈ રહેલા નવરાત્રિના તહેવારના ભાગરૂપે શહેરના જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે વાયબ્રન્ટ નવરાત્રિનું આયોજન કરવામાં આવ્યું છે, જે અંતર્ગત નવરાત્રિની પૂર્વ સંધ્યાએ રિહર્સલ કરવામાં આવ્યું હતું। તમામ લોકો અહીં વિનામૂલ્યે વાયબ્રન્ટ નવરાત્રિ મહોત્સવમાં પ્રવેશ મેળવી શકશે। 29મી પીએમ મોદી વાયબ્રન્ટ નવરાત્રિમાં આરતી કરે એવી શક્યતાઓ છે। હેપી નવરાત્રિ દર્શક મિત્રો, 2 વર્ષ બાદ નવરાત્રિ ગુજરાતમાં આપણા અમદાવાદમાં દેશભરમાં ધામધૂમથી ઉજવવામાં આવી રહી છે। આજથી જેનો પ્રારંભ થઈ રહ્યો છે, ત્યારે શહેરના જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે એક ભવ્યથી ભવ્ય ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે, જેના ભાગરૂપે નવરાત્રિની પૂર્વ સંધ્યાએ અહીંયા વાયબ્રન્ટ નવરાત્રિના ભાગરૂપે રિહર્સલ કરવામાં આવ્યું। જી હા, જેમાં 300 જેટલા કલાકારોએ પરફોર્મન્સ કર્યું હતું, રિહર્સલ કર્યું હતું, અને આજથી ભવ્ય નવરાત્રિનો શુભારંભ થવા જઈ રહ્યો છે, જેનો આપ સૌને ઇન ટાઈમ ન્યૂઝ તરફથી ખૂબ 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 શુભેચ્છાઓ। 2 વર્ષ બાદ શહેરમાં નવરાત્રિની ધામધૂમથી ઉજવણી કરવામાં આવશે, જેને લઈને ખેલૈયાઓમાં નવરાત્રિનો થનગાટ ખૂબ જ ઉત્સાહથી છે। ત્યારે અમદાવાદમાં વાયબ્રન્ટ નવરાત્રિની તૈયારીઓને આખરી ઓપ અપાઈ રહ્યો છે। અમદાવાદના જીએમડીસી ગ્રાઉન્ડમાં વાયબ્રન્ટ નવરાત્રિ મહોત્સવની તડામાર તૈયારીઓ ચાલી રહી છે, જ્યાં વાયબ્રન્ટ નવરાત્રિ મહોત્સવ દરમિયાન ગુજરાતના જાણીતા 300 કલાકારો અહીં ગરબાની રમઝટ બોલાવશે। શહેરના જીએમડીસી ગ્રાઉન્ડ ઉપર રવિવારથી રિહર્સલ યોજાયું હતું। તમામ લોકો અહીં વિનામૂલ્યે વાયબ્રન્ટ નવરાત્રિ મહોત્સવમાં પ્રવેશ મેળવી શકશે। 29મી પીએમ મોદી વાયબ્રન્ટ નવરાત્રિમાં આરતી કરે એવી શક્યતાઓ છે, જેને લઈને ખેલૈયાઓમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે। મા તારો ગરબો જાકમ જોડ ઘૂમે ગોળ ગોળ। દર્શક મિત્રો, ગરબાનું પણ એક મહત્વ છે। જી હા, હું તમને કહું, ગરબો આપણે સૌ લઈએ છીએ બરાબર, ગરબો ગોળ ફરતો હોય છે અને એમાં 27 છિદ્રો હોય છે। આપ સૌને ખબર જ છે 27 છિદ્રો એ 3 લાઇનમાં હોય છે, 9-9ની 3 લાઇન હોય છે, રાઈટ? મીન્સ 9 બાય 3 27, અને આ 27 છિદ્રો છે ને નક્ષત્ર ગણાય છે। જી હા, 27 નક્ષત્ર, અને 27 નક્ષત્રમાં એક નક્ષત્રમાં 4 આપણા શાસ્ત્રો હોય છે, એટલે 27 બાય 4 108, રાઈટ? 108 બ્રહ્માંડ। હા, એટલે કહેવાય છે આપણા વડીલો ઋષિ મુનિઓ મહારાજ ગુરુ મહારાજ બધાનું એવું કહેવું છે કે બ્રહ્માંડની 108 પ્રદક્ષિણા ફરીને જે ફળ મળે ને, એ આપણે નવલી નવરાત્રિમાં જે ગરબો વચ્ચે સ્થાપિત કરીએ છીએ અને ગરબાને ફરતે આપણે 108 ગરબા ઘૂમીએ રમીએ, એટલે આપણને 108 બ્રહ્માંડની પ્રદક્ષિણા કરીએ ને એટલું ફળ મળે છે, બરાબર ને? જીએમડીસી ગ્રાઉન્ડ સહિત 70 સ્થળો ઉપર રાસ ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે। જીએમડીસી ગ્રાઉન્ડમાં જવા માટે આ વર્ષે કુલ 8 ગેટ બનાવવામાં આવ્યા છે, જેમાં મેઇન ગેટને 3 દરવાજાના રેપ્લિકા પ્રમાણે બનાવાયો છે। આ ગેટ પરથી VVIP પ્રવેશ આપવામાં આવશે। 8 ગેટને હેરિટેજ લુક અપાતા જીએમડીસી ગ્રાઉન્ડ રંગીન બનીને નવરાત્રિની રાહ જોઈ રહ્યું છે। વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા અટલ બ્રિજનું લોકાર્પણ કરવામાં આવ્યું છે, તો તેની પણ રેપ્લિકા જીએમડીસી ગ્રાઉન્ડમાં બરોબર વચ્ચે જોવા મળશે। જો કે આ રેપ્લિકા અને કોઈ અડે નહીં તે માટે તેને ચારેય બાજુથી કવર કરવામાં આવી છે, તો બીજી તરફ VVIP માટે પણ વિશેષ પ્રકારે ડોમ તૈયાર કરવામાં આવ્યા છે। અમદાવાદના જીએમડીસી ગ્રાઉન્ડમાં પણ ગરબાનું ભવ્ય આયોજન કરવામાં આવશે, જેમાં સૌથી મહત્વની વાત એ છે કે આ ગ્રાઉન્ડ ઉપર 9 દિવસ ફ્રી ગરબા રમવાની સુવિધા ગુજરાતવાસીઓને મળશે। વિશ્વનો સૌથી મોટો નૃત્ય મહોત્સવ એટલે આપણા ગરબા। જી હા, નવરાત્રિનો પ્રારંભ આજથી થઈ રહ્યો છે। નવરાત્રિની પૂર્વ સંધ્યાએ આપણા જીએમડીસી ગ્રાઉન્ડમાં વાયબ્રન્ટ નવરાત્રિનું રિહર્સલ કરવામાં આવ્યું હતું। જી હા, 300 જેટલા નામી મહાન કલાકારોએ પરફોર્મન્સ કર્યું અને ગરબાની રમઝટ પણ બોલાવવાના છે। 2 વર્ષ બાદ ખૂબ જ ભવ્યથી ભવ્ય રીતે ગરબાનું આયોજન કરવામાં આવી રહ્યું છે। ઠેર ઠેર ખૂબ જ તડામાર તૈયારીઓ થઈ ગઈ છે અને આજથી નવલી નવરાત્રિની શરૂઆત થઈ રહી છે। તો આપ સૌને ઇન ટાઈમ ન્યૂઝ તરફથી, અમારી સમગ્ર ટીમ તરફથી ખૂબ 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 શુભેચ્છા।